એનએસયુઆઈ ગુજરાતના જનરલ સેક્રેટરી તરીકે રાજકોટના દિયા રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના યુવા છાત્ર નેતા દિયા રાજપૂત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ મહેશ રાજપૂતના પુત્રી છે, જેઓ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે. એનએસયુઆઈ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મહિલા યુવા નેતાઓની નિમણૂક હાથ ધરવામાં આવી. લોકસભાની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા અને મોટા પ્રમાણમાં યુવા નેતાઓ અને મહિલાઓની પક્ષમાં વધુને વધુ નિમણૂકો કરવામાં આવશે. હું પહેલાં મારો ગ્રેટિટ્યુડ શો કરવા માંગીશ બધા જ ઓલ ઇન્ડિયા લીડર્સને, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ એનએસયુઆઈના, ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ સોલંકી અને બાકી બધા જ સિનિયર લીડર્સ જેને મને આટલો ટ્રસ્ટ રાખીને આ પોઝિશનમાં અપોઇન્ટ કરી છે. આઈ થિંક કે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ ડ્રગ અને ડ્રગ એડિક્શન છે સ્ટુડન્ટ્સ વચ્ચે, તો એની ઉપર જ ફોકસ કરવામાં આવશે. સ્ટુડન્ટ્સને જ્યારે કોઈ એવું સ્ટુડન્ટ મળે છે જે એને સમજી શકે છે, તો આઈ થિંક સ્ટુડન્ટ્સ જાતે જોડાવાની ઈચ્છા ધરાવે છે. એનએસયુઆઈ એ હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્ને લડતું સંગઠન છે. ખાસ કરીને એનએસયુઆઈમાં આજથી અને પહેલેથી મહિલાઓને પ્રાધાન્ય મળતું આવ્યું છે, અને આજે પણ રાજકોટથી જે દિયાબા છે કે તેને ઓલ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રી નીરજ કુંદનજી અને ઇન્ચાર્જ અંકુશ ભટનાગરજીના નિર્દેશથી ગુજરાત સ્ટેટના જનરલ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. અને બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને આવનારા દિવસોમાં ગર્લ્સ વધુમાં વધુ એનએસયુઆઈ સાથે જોડાય અને ગર્લ્સના મુદ્દાઓ માટે વધુમાં વધુ બેન લડાઈ લડે એવી શુભેચ્છા સાથે આજે તે એમનું નિમણૂક કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં એનએસયુઆઈ ઘણી બધી ગર્લ્સને એનએસયુઆઈમાં જોડશે અને એનએસયુઆઈમાં તેને મહત્ત્વનું સ્થાન પણ મળશે. હંમેશા ગુજરાતમાં વિદ્યાર્થીઓને અન્યાય થતો આવ્યો છે, પછી એ પેપર લીકનો મુદ્દો હોય, જ્ઞાન સહાયકનો મુદ્દો હોય કે યુનિવર્સિટી કોમન એક્ટનો મુદ્દો હોય. હંમેશા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વિદ્યાર્થીઓનું નેતૃત્વ ખતમ કરવાનો પ્રયત્ન કરશે, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે, અને હંમેશા એનએસયુઆઈ અગ્રેસર રહી અને આંદોલનો કર્યા છે. આવનારા દિવસોમાં પણ જ્ઞાન સહાયક હોય, કોમન એક્ટ હોય કે વિદ્યાર્થીઓના કોઈ પણ ફીલક્ષી મુદ્દા હોય, તો એમાં પણ એનએસયુઆઈ લોકસભાની ચૂંટણી નહીં, ચૂંટણીલક્ષી કામ એનએસયુઆઈ કરતું નથી. હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં અને લોકોના હિતમાં એનએસયુઆઈ હર હંમેશા કામ કરતું હોય છે. એટલે આવનારા દિવસોમાં પણ એનએસયુઆઈ આ પ્રકારના મુદ્દાઓને લઈને કામ કરશે.